चालो विद्यार्थी मित्रों, आज आप धोरण पांच केकारो ए गुजराती एम पाठ छ जोईशु। पाठ छ नु नाम छे अखियो की डिबिया मा चांदो सूरज ने पहाड़। पाठ नी शुरुआत एक गीतिका थी थई छे। पछी अहीं एवं पूछू छे के आ शू? एक अचरज एवं पूछड़े पानी पीतु पवन थी बहु बीतु। अचरज शब्द नो अर्थ शू थाय ए अहीं आगळ वाक्य आप्या छे एनी उपरथी नक्की करवानुं छे। तो अहीं मैं लख्युं छे अचरज एटले नवाई। हवे एना पछी जोईए अहीं आगळी। तमे धोरण चार मा लींबूना उपयोगथी लोही जेवू प्रवाही काढवानी वात वांची हती। कोई लींबूमांथी लोही काढे तो तमने अचरज थाय केम? ना, कारण के धोरण चार मा ते केवी रीते बने छे ए हवे सीखी गया छे, एटले हवे अचरज ना थाय। तमे घेर बैठा होय अने शाळाना वर्गमांथी शिक्षक भणावता होय ते जोईने अचरज थाय केम? ना थाय, कारण के कोरोना वखते ऑनलाइन क्लास मां तेज रीते आपणे बधाय भणता हता अने एटला माटे। हवे अहीं आगळी अचरज पाठ आपेलो छे आखो। हवे आपणे एना पछी अहींथी शुरू करीए। छ नंबर, नीचेनामांथी कई वातनुं तमने अचरज, वधारे अचरज के खूब वधारे अचरज थाय? योग्य स्माइली दोरी अने जेटलुं अचरज पहोंचतुं होय एटलुं मो करी अने ओ हो बोलो। अहीं मैं आ रीते स्माइली दोरी दीधा छे, तमारे पण अंदर स्माइली दोरवाना छे। तमने ज्यां वधारे अचरज थतुं होय त्यां वधारे मो खोली अने दोरवानुं। अहीं पण बे छे त्यां पण दोरी दीधा छे। हवे छे सातमो प्रश्न, छोकराने आ जाणવાની ઈચ્છા થાય છે, હા કે ના લખો, ચંદ્રના દુઃખનું કારણ શું હશે? હા, ચંદ્ર કઈ ભાષામાં બોલતો હશે? ના, વાદળ અને ચંદ્ર એકબીજાને અડોઅડ કેમ ચાલે છે? હા, સૂરજ, ચંદ્ર, તારા, વાદળ વગેરે ક્યાં સૂતા હશે? હા, ચંદ્ર રોજ દૂરના પર્વત પર શા માટે જાય છે? હા, દૂરના પર્વત પર રહેનારા લોકો કેવા હશે? હા, હવે એના પછી એક કોષ્ટક છે, અચરજ વાર્તામાં છોકરાને શેના વિશે કઈ કઈ બાબતોનું અચરજ થાય છે? દરેક વિગત માટે તેમાંથી બે બે બાબત લખો. ચંદ્ર, તો ચંદ્ર માટે ઉદાહરણ આપ્યું છે કે ચંદ્ર સાથી રાજી થતો હશે એનું અચરજ થાય છે, અને કોઈ રાતે ચંદ્રનું મોત શું થઈ જતું હતું એનું અચરજ થાય છે. આ છે છોકરાને થતું અચરજ જે પાઠમાં છે. આ અચરજ તમને થાય છે. તમને કઈ વાતનું અચરજ થાય છે એ તમારે અહીંયા લખવાનું છે. વાદળ, તો વાદળ ચંદ્રની અડોઅડ ચાલતા અને દૂરના પર્વત સુધી જતા વાદળ ક્યાં સુઈ જતા હશે? પછી સૂર્ય, સૂરજ રાતે ક્યાં સુઈ જતો હશે? દિવસે સૂરજ એક પછી એક ડગલા ઉતારતો. પછી તારા, તારા પોતાની વાતો કરતા, કોઈ વાર તારાઓની હોઠ હાલતા. હવે તમને થતા અચરજ અથવા તમને જે નવાઈ લાગતી હોય ચંદ્ર વિશે, વાદળ વિશે, સૂર્ય કે તારા વિશે, એ તમારે આ ખાનામાં લખવાનું છે. હવે એના પછીનો પ્રશ્ન, વાર્તામાં બન્યું હોય તો આ હા હા અને ન બન્યું હોય તો ઉફ લખો. ઉફ લાગતું વાક્ય સુધારીને લખો. ચંદ્ર ક્યારેક દુઃખી તો ક્યારેક ખુશ હોય છે, આ હા હા. વાદળો અંદરો અંદર વાતો કરી ખડખડાટ હસે છે, આ હા હા. પર્વત પાર જઈને વાદળ સાથે મૈત્રી કરવાની હતી, આ હા હા. સૂરજ પર્વત પર નિરાંતે બેઠો બેઠો વિચાર કરે છે, ઉફ. સૂરજ રોજ પર્વતની પાછળથી બહાર આવે છે. પર્વત પર રહેલા લોકો ચંદ્ર અને વાદળ વિશે વાતો કરે છે, ઉફ. ઘર બહારની વાતો કરતા હતા. પર્વત પર જઈને ખબર પડી કે તારા કવિતા સાંભળે છે, ઉફ. બોલતા હતા. છેવટે છોકરાએ કોઈ રંજ ન રહ્યાનું અચરજ થયું, આ હા હા. આગળ જોઈએ. આંખ બંધ કરી અચરજ વાર્તા યાદ કરો. જોડીમાં કામ કરીને વાક્યનો સાચો અર્થ હોય તે વિકલ્પ સામે ખરાની નિશાની કરો. છોકરાને થયું એનું પગેરું વગડાઉ પ્રાણીઓ જોશે, કદાચ કોઈ દિવસ એને ઘરે મળવા આવશે. છોકરાને થયું કે વનના પશુઓ મારા પગની છાપ જોઈ ભાગ્યે જ ઘરે વાતો કરવા આવશે. પર્વત ઉપર જવાની છોકરાને અંબરનું સઘળું રહસ્ય જ સમજાઈ જશે. ડુંગર પરથી છોકરાને અંબરનું થોડુંક રહસ્ય સમજાશે. નાનકડા છોકરા પર્વતની ટોચ ઉપરથી ચંદ્રની તળેટી તરફથી આવતો જોતા હશે અને પોતાની જેમ તળેટીએ જઈ ચંદ્રનો ભેટો કરવાના વિચાર કરતા હશે.
પર્વત પરના નાનકડા છોકરા ચંદ્રને નીચે આવતો જોઈને મળવાનું વિચારતા હશે. હવે વાર્તામાં નીચેના કુદરતી તત્વોને માણસ જેવા કયા કામ કરતા બતાવ્યા છે. સૂર્ય એક પછી એક ડગલા ઉતારવા, ચંદ્ર કવિતા પાઠ સાંભળતો હતો, તારા કવિતા ગાતા હતા, વાદળ સૂરજે ફેંકી દીધેલા ડગલા પહેરતા હતા. હવે એના પછી 12મો પ્રશ્ન. મેળામાંથી લાવેલું રમકડું 2 દિવસમાં જ તૂટી ગયું એટલે નાનકડી ધીમહી ગમગીન થઈ ગઈ. અહીંયા આગળી ઉદાસ શબ્દનો જે સમાનાર્થી શબ્દ છે આ 3માંથી જે સાચો હોય એ અહીંયા લખવાનો છે. ગમગીન સાચો છે એટલે એની નીચે લીટી કરી આપણે અહીંયા ગમગીન લખીશું. કુહુ પાઠ્યપુસ્તકમાં સવાર નામની કવિતામાં કોયલ ગાતી કુહુને બદલે કોયલ ગાતો કુહુ વાંચ્યું ત્યારે અમને બહુ અચરજ લાગેલું. અહીંયા નવાઈ એટલે કે અચરજ એ લખીશું. એક દિવસ ટીચર અચાનક જ એમ નાનકડું બોક્સ લઈ ક્લાસમાં આવેલા. તે બોક્સમાં શું હશે એવા કુતૂહલને કારણે અમે બધા એકદમ જ ટીચરને વીંટળાઈ વળેલા. હવે કુતૂહલ એટલે કશુંક નવું જાણવાની ઈચ્છા. અહીંયા કુતૂહલ શબ્દ માટે આપણે આ કશુંક નવું જાણવા અરે કશું નવું જોવા જાણવાની ઈચ્છા એ લખીશું. અહીંયા ઉપર નાની જગ્યા છે એટલે માતું નથી એટલે મેં ખાલી લીટી કરી દીધી છે. હવે એના પછી આજે રિસેસમાં તો અમે એટલું રમ્યા ને કે એટલું દોડ્યા કે અમારા બધાના શ્વાસોશ્વાસ જોરથી ચારવા લાગ્યા. એના સમાનાર્થીમાં શ્વાસ ભરાઈ ગયો એ આવશે. સસલા શિયાળ હરણ વગેરે માનવ વસ્તીથી દૂર વગડામાં વસતા હોવાથી વગડાના પ્રાણીઓ કહેવાય, જેને આપણે વગડાવું પાઠમાં વગડાવું શબ્દ વપરાયેલો છે. હવે એના પછી સમૂહમાં ચર્ચા કરો અને પ્રશ્નના જવાબ આપો. જંગલને વગડો પણ કહે, વગડામાં રહે એ પ્રાણીઓને વગડાવું પ્રાણીઓ કહેવાય. તમને કયું વગડાવું પ્રાણી સૌથી વધુ ગમે? સિંહ. આપણે તો પ્રાણીનું પગલું જોઈને બહુ તો જે તે પ્રાણીનું નામ કહીએ. કેટલાક માણસ તો પગેરું જોઈ એની ઉંમર, નર છે કે માદા, ભૂખ્યું છે કે ધરાયેલું એમ પણ ઘણી બાબતો કહી શકે. તમે કયા કયા પ્રાણીઓના પગેરા શોધી શકો? તો કૂતરું, બિલાડી, હાથી, મેં અંદાજે અહીંયા 3 લખ્યા છે. તમે જેના પણ પગની છાપ જોઈ અને એ કયું પ્રાણી છે ઓળખી શકતા હોય તો તમે આ લિસ્ટ લાંબુ બનાવી શકો છો. સૂર્ય, ચંદ્ર અને તારાઓ આપણને જ્યાં દેખાય છે તે આકાશને ગગન, અંબર અને ખ પણ કહેવાય. તમને અંબરમાં શું શું જોવું ગમે? તારા, ચંદ્ર, સૂર્ય બધું જ જોવું ગમે. રમતી વખતે આપણે બહુ દોડીએ ત્યારે કેટલીક વખત આપણને હાંફ ચડી જાય છે, તેને શ્વાસ ભરાઈ ગયો એમ પણ કહેવાય. તમને ક્યારે ક્યારે શ્વાસ ભરાયો હોય એવું લાગે છે? તો જ્યારે દોડ પકડ રમતા હોઈએ અને બહુ દોડવાનું થાય ત્યારે. એક ટેકરી એવી છે જેના પર બાઇક, ગાડી જેવા વાહનો આપમેળે ચડે, બંધ હોય તો પણ. જો કે વૈજ્ઞાનિકોએ તેનું રહસ્ય ઉકેલી કાઢ્યું છે. તમારા વિસ્તારમાં આવી રહસ્યવાળી કોઈ જગ્યા છે કે એનું રહસ્ય બધા કરતા અલગ હોય? અહીંયા અમારા વિસ્તારમાં નથી તો મેં અહીંયા આગળ લીટી કરી છે, ડેશ કરી છે. જો તમારા વિસ્તારમાં આવું રહસ્યવાળું કોઈ જગ્યા હોય તો તમારે અહીંયા લખવાનું છે. 5મામાં ભણતી સૃષ્ટિને મમ્મીના કપડાં મોટા જ પડે ને, મમ્મીનું ટી શર્ટ તેને ડગલો પહેર્યો હોય એવું જ લાગે ને. તમે કોના કોના કપડાં પહેરો તો તમારા પર ડગલા જેવા લાગે છે? તો મોટી બહેનના. હું 8 ગામ વટાવું પછી મારા નાનીના ગામે પહોંચું છું. તમારે તમારા નાનીના ગામે પહોંચવું હોય તો તમારે આશરે કેટલા ગામ પાર કરવા પડે? તો લગભગ 5 ગામ. હવે આગળ જોઈએ. શબ્દોની યાદી આપેલી છે. ચંદ્ર, ગમગીન, મુગ્ધ, ભેટો કરવા, ઘેલું થવું, રહસ્ય સઘળું વગડાવું, પછી પાર કરવું, શ્વાસ ભરવો, કૌતિક. જોડીમાં કામ કરો, જલ્દી નામની છોકરીની વાર્તા વાંચો. ઉપરની યાદીમાંથી યોગ્ય શબ્દ નક્કી કરી અને ખાલી જગ્યામાં પૂરો. ચંદ્ર જોવા ઘરેથી ભાગેલા છોકરાની વાર્તા સાંભળી નાનકડી જલ્દીએ વિચાર્યું કે મારે તો આ સૂરજનું રહસ્ય શોધી જ કાઢવું છે. સૂરજ રોજે રોજ ક્યાં સંતાઈ જતો હશે એ બાબત જલ્દીને કૌતુક તો ખૂબ હતું, પણ પેલા છોકરાની વાર્તામાં વગડાવું પ્રાણીઓની વાત આવતી હતી તેથી જલ્દીને થોડી બીક લાગતી હતી. તેણે ગમગીન ચહેરે મમ્મીને બધી વાત કહી. તેની મમ્મીએ તેને કહ્યું, મમ્મા હે ના, મમ્મી તારી સાથે આવશે. મમ્મી સાથે હોય પછી તો પર્વત હોય કે જંગલ હોય કશું
કશું જ પાર કરવું તેને માટે ક્યાં અઘરું હતું. મમ્મીની આંગળી ઝાલી જલ્દી તો ચાલી સુરતનો ભેટો કરવા. હવે છે કૌંસમાંથી શબ્દો પરથી પાંચ વાક્ય બનાવો. એમાં શરત એક પણ શબ્દ રહી જવો જોઈએ નહીં અને અચરજ વાર્તાનું એક પણ વાક્ય લઈ શકાશે નહીં. હવે આમાં આપણે પાંચ વાક્ય બનાવવાના છે અને આ જે બધા શબ્દ આપ્યા છે એ બધા શબ્દો આવી જવા જોઈએ. પાંચ વાક્ય બનાવવાના છે, એમાં શરત છે કે અચરજ વાર્તા છે એમાંથી કોઈ વાક્ય લેવાનું નથી અને કોઈ શબ્દ રહી ના જવો જોઈએ. એમાં પહેલો શબ્દ ચંદ્ર છે, એ ચંદ્ર તો અહીંયા આગળ આવી ગયો છે એટલે આપણે એ સિવાયના આ બધા જે શબ્દ છે એમાં આપણે વાક્ય પાંચ વાક્ય બનાવી લીધા છે. તો આપણે જોઈએ, રમકડું ન મળવાથી ગમગીન બનેલી બાળકી નવું હરતું ફરતું રમકડું જોઈ જાણે મુગ્ધ બની ગઈ. તે રમકડા સાથે રમવામાં એવી ઘેલી થઈ ગઈ કે તેના મિત્રોને ભેટો કરવા જવાનું પણ ભૂલી ગઈ. તે રમકડું કેવી રીતે હરતું ફરતું હતું તેનું સઘળું રહસ્ય જાણવા મથી રહી હતી. તે ભારે કૌતુક સાથે રમકડા સાથે રમતી હતી. તે નદી પાર કરી પેલે કાંઠે વગડાઉ પ્રાણીઓ જોવા માટે ખૂબ દોડી તેથી તેને શ્વાસ ભરાઈ ગયો. અહીંયા પાંચ અહીંયા આગળ જે જે શબ્દ આપણે ઉપરના છે એ બધા નીચે લીટી કરેલી છે અને પાંચ વાક્ય બનાવવાના હતા તો અહીંયા પાંચ વાક્ય બનાવી દીધા છે. હવે આગળ જોઈએ. ઓ આ વાહ એમ એક સાથે ત્રણ વાર બોલો, જોડીમાં કામ કરી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. વાક્ય લાંબુ હોય તો ઝીણા અક્ષરે લખજો. ચંદ્ર રંગરંગીન અને ડગલો, સૂર્યની જેમ ચંદ્ર પાસે રંગરંગીન ડગલા હશે. આજુબાજુ વગડાઉ ને ગમગીન, આજુબાજુના વગડાઉ જાનવરો ગમગીન બની ગયા. એના પછી આખે આખો પાર કરવું અને અચરજ, આખે આખો પર્વત પાર કર્યો એ પણ અચરજની વાત છે. મિજબાની ખડખડાટ અને ખુશ, આને મિજબાની વાતોમાં બાળકો ખડખડાટ હસતા તેઓ ખૂબ ખુશ હતા. એના પછી અંબર અડોઅડ અને કૌતુક, પર્વત અંબરને અડોઅડ દેખાતો તે કૌતુક હતું. આસપાસ પગેરું અને રહસ્ય, ચોરનું પગેરું શોધવા કૂતરું રહસ્યમય રીતે આસપાસ આંટા મારતું. સમૂહમાં ચર્ચા કરી અને પ્રશ્નના જવાબ આપવાના છે. પાંચ પ્રશ્ન છે તો આપણે એના જવાબ નોટમાં લખી લઈએ. પહેલો પ્રશ્ન છે, છોકરાને કઈ કઈ બાબતનું અચરજ થાય છે? ચંદ્ર રોજ જે નાનો મોટો કેમ થતો હશે? ચંદ્રને કઈ વાતનું દુઃખ હશે? ચંદ્ર કઈ વાતમાં ખુશ થતો હશે? ચંદ્ર રોજ કેમ પર્વત ઉપર જતો હશે? વાદળા કેમ ખડખડાટ હસતા હશે? ચંદ્રને તારા શું શું વાતો કરતા હશે? સૂરજ ચંદ્ર અને તારા ક્યાં સુઈ જતા હશે અને શેની વાતો કરતા હશે? પર્વત પર રહેનારા માણસો કેવા હશે? આવી બધી વાતોનું છોકરાને અચરજ થતું હતું. બીજો પ્રશ્ન, છોકરાને પર્વત પર જવાનું મન કેમ થયું? છોકરો વિચારતો હતો કે પર્વત પર જઈ સૂરજ ચંદ્ર તારાનું રહસ્ય જાણી શકાશે તેથી તેના માટે તેને પર્વત પર જવાનું મન થયું. આગળ જોઈએ. ત્રીજો પ્રશ્ન, છોકરો પર્વત પર જઈને શું કરવા માંગતો હતો? ત્યાં પહોંચીને તે શું જોવે છે? છોકરો પર્વત પર જઈને સૂરજ ચંદ્ર તારાનું રહસ્ય જાણવા ઈચ્છતો હતો. પર્વત પર પહોંચીને તેણે જોયું તો ત્યાં રહેનારા લોકોમાંથી કેટલાક તો તાપણું કરી તેની આસપાસ બેઠા હતા અને પોતાના ઘર બહારની વાતો કરતા હતા. ચોથો પ્રશ્ન, પર્વત પરના લોકોનું જીવન છોકરાના ગામના લોકો કરતા જુદું હતું? તમને કઈ રીતે ખબર પડી? ના, પર્વત પરના લોકોનું જીવન પણ છોકરાના ગામના લોકો જેવું જ હતું. ત્યાં પણ લોકો ઠંડીથી બચવા તાપણું કરી બેઠેલા હતા, બકરા ખિલ્લે બંધાઈને સૂતા હતા. આવા વર્ણનો ઉપરથી લાગે કે તે લોકોનું જીવન પણ ગામ લોકો જેવું જ હશે. પાંચમો પ્રશ્ન, છોકરો છેલ્લે દુઃખી થાય છે કેમ? છોકરો છેલ્લે દુઃખી થતો નથી કારણ કે હવે પર્વત પર ગયા પછી હવે અચરજ દૂર કરવા માટે જવાની કોઈ જગ્યા રહી નથી તેથી તેનું બધું અચરજ ચાલ્યું ગયું છે તેથી હવે છોકરો દુઃખી થતો નથી. હવે અહીંયા જે પાંચ પ્રશ્ન હતા એના જવાબ લખી દીધા છે. હવે આગળ જોઈએ. હવે એના પછીનું આ એકમ ભણતા ભણતા સૂર્ય ચંદ્ર તારા વાદળ પહાડ વૃક્ષ નદી જેવા કુદરતી તત્વો અને માણસે બનાવેલી ચીજવસ્તુઓ તથા ઘટનાઓ વિશે તમને જે અચરજ થાય તે એકમને અંતે આપેલી અચરજ પોટલીમાં તમારું
જે અચરજ હોય, તમને જે વસ્તુની નવાઈ લાગી હોય એ તમારે અચરજ પોટલીમાં લખવાની છે. એના પછીનો પ્રશ્ન, ઊંડા શ્વાસ લો, જોરથી હો બોલી બધો શ્વાસ બહાર ફેંકો. ઉદાહરણ મુજબ શક્ય તેટલા બધા શબ્દોના વિરોધી અર્થ બતાવતા શબ્દ મૂકી અને વાક્ય લખો. હું શિયાળામાં સવારે વહેલો ઉઠું છું, તો શિયાળાનો વિરોધી ઉનાળો, તો હું ની જગ્યાએ તું, તું ઉનાળામાં સવારેની જગ્યાએ રાત્રે, વહેલોની જગ્યાએ મોડો, ઉઠું છું તો ઊંઘે છું, તો છું તું ઉનાળામાં રાત્રે મોડો ઊંઘે છે. હું અને મારો ભાઈ ઝડપથી પર્વતના શિખરે ચડ્યા, તું અને તારી બેન ધીમેથી તળેટીમાં પહોંચ્યા. પૂનમની રાતે ચંદ્રને આખે આખો જોઈને મમ્મી રાજી થઈ ગઈ. અમાસના દિવસે સૂર્યને જોઈને પપ્પા દુઃખી થઈ ગયા. પોતાની બકરીને જીવતી જોતા જ કાકા શાંત થઈ ગયા. બીજાના બકરાને મરેલો જોતા જ કાકી હેપતાઈ ગયેલા. વગડાઉ પ્રાણીઓની સંખ્યા વધતી જાય છે, પાલતુ પ્રાણીઓની સંખ્યા ઘટતી જાય છે. મહેલ નદીની અડોઅડ છે, ઝૂંપડી નદીથી દૂર છે. બંને ખાનામાંથી એક એક શબ્દ જૂથ લઈને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. જરા જરા અને મો અને દુઃખી. ઓ માં, હસીને મો દુઃખી થઈ ગયું. હસી હસીને મો દુઃખી થઈ ગયું. નાના નાના અને સમજણ પડવા લાગી. નાના બાળકોને સમજણ પડવા લાગી. વધી વધીને ને પપ્પા જેવડો મોટો. બાળક હવે વધી વધીને તેના પપ્પા જેવડો થઈ ગયો છે. રાતે કૂતરાના રડવાનો દૂર દૂર સુધી અવાજ સંભળાતો. અકસ્માત થયો ત્યાં ધીમે ધીમે ટોળું ભેગું થયું. જોત જોતામાં તો મામા અમારા ઘરે આવી ગયા. મારી વરસગાંઠના દિવસે કોકવાર અમે મામાના ઘરે જઈએ. કોઈ કોઈ વાર રમતમાં દિવસો પસાર થાય અને પરીક્ષા નજીક આવતી જાય. બાળકો જેમ જેમ વાતો કરતા તેમ તેમ ખુશ થતા. શબ્દો બોલતા ગયા તેમ તેમ વાક્ય બનાવતા ગયા. આજે તો મેં જોક સાંભળીને હસી હસીને પેટમાં દુખવા લાગ્યું. વાતો વાતોમાં હસતા હસતા દાદાજીનું ચોકઠું પડી ગયું. રાત્રે સુતા સુતા સુંદર સપનું આવ્યું. અહીંયા હસી હસીને પેટમાં દુખવા લાગ્યું, હસતા હસતા ચોકઠું પડી ગયું, સુતા સુતા સપનું આવ્યું. હવે આગળ જોઈએ. મોટેથી વાંચો. અહીંયા જે છે એ જસ્ટ વાંચવાનું જ છે. હવે છે વાંચો, અર્થ સમજો, ઉદ્ગાર ચિહ્ન અથવા પૂર્ણવિરામ નિશાની કરો. મોટેથી વાંચી સંભળાવો. અહીંયા આગળ ઉદ્ગાર ચિહ્ન અને પૂર્ણવિરામની નિશાની કરી દીધી છે. પછી જે વાક્ય આશ્ચર્ય દર્શાવે છે એની નીચે લીટી કરો. એવા વાક્યોને છેડે ઉદ્ગાર ચિહ્ન કરો આ વાક્યોને, અને બીજા વાક્યોને છેડે પૂર્ણવિરામની નિશાની કરો. અહીંયા આગળ એક ફકરો છે, એમાં આપણે આવી રીતે ઉદ્ગાર ચિહ્ન પછી બધે પૂર્ણવિરામ નથી તો ત્યાં આગળ પૂર્ણવિરામ મૂકી દીધા છે. હવે એના પછી સપના રે સપના આ પાઠનો બીજો ભાગ શરૂ થાય છે, જે આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. તો અત્યારે આ પાઠ પૂરો થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરશો, તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરશો. ચાલો ત્યારે આવજો.